अनंतुपकारी अनंत कल्याण ने करना तारक तीर्थंकर श्रमण भगवान महावीर स्वामी आ संसार समुद्र थी तरवा माटे अने मोक्ष सुखनी प्राप्ति प्राप्त करवा माटे धर्म तीर्थ की स्थापना करी। कोई विषय बनी रहा जो हाँ एक कल आउ थी तू जेने पूछ शू बोलो तो के जी विचार नतो तो कयु तत्व चाले जेमा તમે નહીં બોલો ને આગમન જરા પૂછવા દો ને હા કયું તત્વ ચાલે છે અજીવ તત્વ હું આવતું ભૂતગલ તત્વ અજીવ તત્વ ચાલુ છે આપણું લાસ્ટ ટાઈમમાં શું કરેલું તમારો જલસો જ આમ તમે લોકો આમ કરે આજે સાંભળવાનું ઘરમાં ખપી જાય નીકળી જવાનું સમોસરમાં બી તમે આટલા ડાયા હતા અહીંયા બી એવા ડાયા છો તમે ત્યાં ભગવાન મહેનત કરે અહીંયા અમારે મહેનત કરવાની સ્વતઃ આવે જાય શું કર્યું હતું લાસ્ટ ટાઈમમાં ચાલો કેટલું સરસ બને છે કેવી મહેનત કરે છે આટલી ગરમી છે તો એ કેટલું ધ્યાન રાખીને ભણે છે આવું હોવું જોઈએ આવું ભણવું જોઈએ બધા એ તમે લખો છો તો એકલા એકલા નહીં ભણો તમારે ઘરે બધા બધું સમજાવવાનું બધા આમ છે આમ છે રિકેપ થઈ જાય ને સારું પડે ઉત્કલ તત્વની વાત અને કાળની વાત લાસ્ટ ટાઈમમાં થઈ કારણ આપણું સમજાવી દીધું હતું ને કાળ શું છે ફાઇન હવે આજે થોડુંક ઉદગલ પર વિચાર કરશું ઉદગલ કેવા છે આખા સંસારમાં બધા જગતના જીવો ફસાઈ ગયા છે ખાલી એક જ ઉદગલ ને કાળ આખું જગત બધા લોકો એમાં ફસાઈ ગયા છે આપણે પણ કોઈને પહેરવા અડવાનો શોખ હશે કોઈને ખાવા પીવાનો શોખ હશે કોઈને પિક્ચરો જવાનો શોખ હશે કોઈને કાંઈ નહીં કરવાનો શોખ હશે પડ્યા રહેવાનો બધું ઉદગલ શરીરની ચિંતા કરીએ મનની ચિંતા કરીએ પૈસાની ચિંતા કરીએ પરિવારની ચિંતા કરીએ બધું ઉદગલ સતત એની પાછળ આપણો પુરુષાર્થ અને પરમાર્થ ચાલુ છે આત્માને ભૂલી ગયા છે જે દગો આપનાર છે તેની ચિંતા કરીએ છીએ પણ મેં કરવી પણ પડે છે ને કઈ મૂકી તો નથી દેવાતું તમે ચિંતા કરો જેનો વિરોધી નથી પણ તમે એની જ ચિંતા કરો તો એનો મને માંગો છો આજે આખો દિવસ તમારો પસાર થયો સવારે તમે લગભગ મારા કારણે 6 વાગે તો ઉઠ્યા છો છો કે 7 છે બોલો રાતના ત્યારે 10:30 વાગ્યા પૂછો તમે આખો દિવસમાં આત્મા માટે કેટલું કર્યું ટુગલ માટે કેટલું તમે કિચનમાં કામ કર્યું કે તમે ઓફિસમાં કામ કર્યું બધું ઉદગલ માટે તમે પૂજા સેવા કરી કે તમે સામાયિક પ્રતિગમન કર્યું કે વ્યાખ્યાન વાંચ્યું સાંભળ્યું કે તમે આત્મા આપણે આત્મા છીએ અને આપણે પોતાને આત્મા માટેનો સમય આટલો જ મળે છે અને આપણે પોતાને શરીર માટેની અને એની વ્યવસ્થાઓ અને સંસારના સુખોની શોધખોળ માટેની સમસ્યાઓનો સમાધાન કરવાના સમય ઘણા બધા છે અને પાછું આમાં વિકલ્પ પણ નથી કરીએ પણ છીએ બોલવું તો બધું છે પણ થવું બી જોઈએ એટલે આ બધો ઉદગલનો મોહ છે આપણને અને એ મોહમાં આપણે બધા ફસાયેલા છીએ કેવો મોહ છે એક ભાઈને પૂછ્યું નહોતો તો કયા તો કે પત્ની 2 છોકરા 1 ખેતર 1 ઘર 1 વાહન આમ આમ ઘણા એવા ત્યાં નહોતો તો ચિંતા કરું બધું ભાઈ તત્વા જ તો કે આની ચિંતા માન કરું બીજી ક્યાં કરવાનું કે આમાં જ મારો દિવસ પૂરો થાય છે આનું ચિંતન કરું જ્ઞાની ચિંતા કરું બીજું કઈ કરતો જ નથી શું બુદ્ધનું કર્મજન્ય આત્મા કરાવે બાકી પ્યોર આત્માઓ કઈ કરાવે આપણી પાસે બે આત્માના મુખ્ય મુખ્ય સમાધાન એ છે કે આત્મા સ્વ સ્વભાવમાં રહેવો જોઈએ આત્મા છે ને સ્વ સ્વભાવમાં રહેવા જવાની જગ્યાએ પર સ્વભાવમાં રહી જાય મૌન કર્મથી વાંસિત આત્માને પર સ્વભાવ ગમે છે એક નાના છોકરાને કીધું બેસ અહીંયા હલવાનું નથી તમે કહો એટલે હલશે જ આટલું એને કીધું તો બી હલ્યા વિના એને ચાલતું નથી કારણ કે એ બાળક છે આત્માની દશા બાળક જેવી છે એ સ્વ સ્વભાવમાં જાય તો બધી ઝંઝટમાંથી મુક્તિ છે પણ જાય તો ને એટલે સ્વ સ્વભાવ એટલે મોક્ષ બાકી બધું પર સ્વભાવ સતત એ બધી ચર્ચા વિચારમાં ચિંતામાં જિંદગી બધાને ભૂલી આ 3 દ્રવ્યોમાં પૂતગલનું શું નથી બનેલું બોલું નવી કઈ પણ વસ્તુ આવે ને એટલે પૂતગલ તત્વથી જોવાની હા કેટલું સરસ છે ચાપાને કેટલા ગ્રામનો મોબાઈલ ફોન આવ્યો બધું ખબર હશે જો 40 ગ્રામ
40 ગ્રામ નો મોબાઈલ ખાલી અરે ભાઈ પૂતગલ છે પૂતગલ વેઇટ લોસ પણ કરે ને પૂતગલ વેઇટ વધારી પણ દે ક્યારેક ક્યારેક અનુભવ ના કરો છો ને હાર્બર રેલવેની કેવા એ લોકોએ આમ નટબોલ નાખ્યા હશે કે સ્ક્રૂ હજુ ફિટ નથી કરવા બેઠા આ તમે અનુભવ ના કોની કરો છો બસ પૂતગલ અને પૂતગલની અનુમોદના કરતા કરતા પૂતગલ પ્રત્યેનું આકર્ષણ એટલું બધું વધતું જાય કે આકર્ષણ આપણા સંસાર વૃદ્ધિનું કારણ બને. જો તમે રોજ છો, ગાડીમાં જાઓ છો, આવો છો, એવું તમારી સમસ્યા છે, એમાં જે અનર્થધનના પાપ થઈ જાય છે તે બહુ ડેન્જર થાય છે. હા બોલો. પણ એ તો તારે આયુષ્ય કર્મ બંધાય તો જ ને. ના, આયુષ્ય બંધાય ત્યારે એમાં આપણો જન્મ નક્કી થાય. બાકી એને લગતા કર્મ તો ગમે ત્યારે ગમે તે અનુભવતાને વિચાર કરતો ત્યારે બંધાયા જ કરતા હોય. આયુષ્ય બંધાય તો જો એવું જ થયું તો બધું ભેગું થઈ જાય, ન થયું તો હજી પડ્યું રહે. ક્યારેક બહુ પાસે આવું સમય દશા તો આપણી સામે સ્પષ્ટ જ છે. ઉદ્ગલની આ આખું જગત હવે એમાં તમે તમે બી કેટલા ધાર્મિક માણસ સાથે કેટલા કલાક ચર્ચા કરશો? પ્રેક્ટિકલી ધર્મની ચર્ચા કરી તો અડધો કલાક કલાક હોય વધે પકી જશો, એમાં બોર થશો. ધર્મમાં બોર થયો તો મોટો વૈરાગ્ય આવશે, ધર્મથી જ વૈરાગ્ય. થોડુંક તો તમને જુદું ચેન્જ જોઈએ અને એના માટે તમારે સંસારની વાતો કરવી પડે, શોધખોળ વાળી કરો, તમે નકામી વાતો પણ ન કરો. પ્લેન કેમ દોડે એવી ચર્ચા કરો, પ્લેનમાં શું મશીન હોય એની ચર્ચા કરો. આ બધું પૂતગલની દુનિયાની ચર્ચાઓ થઈ અને કરીએ છીએ. હવે એમાં કેટલું બચી શકાય છે અને કેટલું ભાવિત નથી થતા એ મોટી વાત છે. બાકી ભાવિત થયા તો નુકસાન પાતું. પૂતગલો રાત સંસાર વૃદ્ધિ કરાવે કરાવે ને કરાવે. આજે દુનિયામાં કયા શબ્દો કઈ કઈ વસ્તુ એવી છે પૂતગલ હોય છે તો એની ગાથા બતાવી છે 11મી ગાથા. સદમ ધયારો ઉજો પવા છાયા તો વેય વન્નગંધ રસા પાસા પૂગલ આરામ તો લખણ કર્યું છે ને નવતત્વ ગાથામાં. હા કે ના? નવતત્વ ગાથા કરી છે કે નથી કરી? કોઈ નહીં, તમે તો કરી હશે. આ બધું બેનો નંબર લઈ જ જાય સ્પર્ધામાં તો ભાઈ વાર કઈ ના મળે. એની અંદર ગાથા છે સદમ ધયારો ઉછો ચાલે છે ગાથા. શબ્દ એમને ખબર હતી કે પૂછવાનો જ હતો એ બધા વર્ષો ભૂલી જાય, યાદ શક્તિ મન છે બધા નથી ખાતા અત્યારે ભૂલાઈ જાય બધું. શબ્દ શબ્દ જે બોલાય છે આ પૂતગલ, આ પૂતગલ છે, આ કોઈ ગુણ નથી, આ પૂતગલ. તમારે બોલતા પહેલા અહીંયા જગતમાં રો મટીરિયલ પડ્યું છે ભાષા વર્ગના, એ કેટ્સ થાય છે અંદર, તમારે જે બોલ છે તે ગોઠવાય છે અને બહાર નીકળે છે. આ શબ્દ જીભની વાંચાળતા કોઈના ઘર તોડી પણ શકે ને ઘણાના ઘર બનાવી પણ શકે. જીભ મળી છે સારું બોલવા માટે, પણ કેવું છે ભગવાનની ભક્તિમાં બેઠો હોય ને ભગવાનમાં ખોવાય તો સાતમું ગુણસ્થાન. ભગવાનની ભક્તિમાં સ્થવલના ભાવમાં ગોઠવાય તો છઠ્ઠું ગુણસ્થાન. પણ સંગીતકાર જ્યારે ગાતા ગાતા શબ્દ રમાડે અને એ વખતે હાથ ઊંચા થાય, હા હા, એ પાંચમું ગુણસ્થાન. ઉદગલનો રાગ સાધુને પણ જો આવે તો સાધુ પાંચમા ગુણસ્થાન. ભક્તિ પ્રિય છો કે સંગીત પ્રિય છો નક્કી કરો પહેલા. ભક્તિ પ્રિય આવશો તો સંગીત નહીં વાગે તો એ ભાવ આવશે. એકવાર ભાવયાત્રા ચાલવાની હતી, કોઈ સત્રો જોઈ નહીં, પટ પટ લાગેલો હતો, પ્રોગ્રામનો સમય હતો, અમે તો પહોંચી ગયા હતા એમ પર, કોઈ આવ્યું નહોતું, અમે લોકો બેઠા હતા. દેખ ભાઈ આવ્યા છે, ચારનો સાડા ત્રણનો ટાઈમ હશે ને ચાર વાગ્યા સુધી ઠેકાણા હતા પરિવારના. ચાર વાગ્યા એકાદ મહેમાન તો આવે ને, કોઈ એકાદ મહેમાન આવે અને જેવા એ મહેમાન આવ્યા કોઈ આવ્યું નથી હજુ. હવે આવ્યો છે શત્રુજ ની ભાવયાત્રા, શત્રુજ પટ સામે જ દેખાય છે, એને હાર પહેરાવ્યો છે, એને નવ દીવડા કર્યા છે, નવ શ્રીફળ ચડાવ્યા છે, નવ નૈવેદ્ય નવ પેંડા મૂકેલા છે, ધૂપસળીઓ ચાલે છે, દીપકો ચાલુ છે, ભગવાન આદિનાથની પ્રતિકૃતિ છબી મૂકેલી છે, કાંઈ નથી. કોઈ આવ્યું નથી. એટલે એ લોકો માટે આવ્યો છે કે ગિરનાર એ ભાવયાત્રા માટે આવ્યો છે? બોલો ને કંઈક, તમે આવ્યું તમે કરો છો, તમને પૂછું છું તો તમને આવ્યો કે ભાવયાત્રા? જસ્ટ જનરલ પૂછે કેવો સરસ તાત્વિક સાજા બની ગયા ત્યાં સાજા રાજા વાતો
આવ્યો છે તો કે ભાવ યાત્રાથી, પણ પૂછાવું ચંદ્ર. તો એટલીસ્ટ ભાવ યાત્રા પહેલા સતુજીને પગે લાગે, વંદન કરે, કાંઈક તો એક નહીં. સાડી પહેરે નીકળે લાગ્યા. શાસ્ત્ર માં તો સફેદ રંગના પૂજાના કપડા પહેરવાનું વિધાન છે. બીજાનો બીજાનો ચાલતી અમે બી પહેરે અંજન સલાહ, આમાં બધું રોંગ જ છે. અમને તો ભેટ જ એવી આપી કે આ પહેરીને પ્રતિષ્ઠા કરાવવાની, અમારે તો સૌનું માન રફાટે કરવી જ પડે ને ભાઈ. શાસ્ત્ર ત્યારે ઉલે છે મૂકવાના માન, બાકી સફેદ રંગના કપડા પહેરીને પૂજાના કપડા કરો, પૂજા કરવાના વિધાનો છે. નહીં ચાલે ભાઈઓ, ને ભાઈ અખંડ નથી રહે. ક્યાંથી રહે? એકાદી બોર્ડર લાઈન એન્ડમાં આપ્યું એ ઠીક છે, સંતો રહે છે, બાકી એ પણ નહીં ભાઈ. શાસ્ત્ર આ છે. પછી તમે કહો કે જો આ કેવું સરસ મેચિંગ જોયો, તા કેવા સરસ દેખાય, દેખાશે તો બધું જ સરસ. ભાઈ ભગવાનની ભક્તિનો રાગ છે કે પુત્રનો રાગ, થી મને સમજણ ન પડે પાછી. ઘણા વર્ષો પહેલા એક વખત એવું આવ્યું હતું કે હું મહેસાણામાં અભ્યાસ કરતો હતો, તો મારા માથા પર રસોડાની જવાબદારી સોંપાય અને ફંક્શન ચાલતું ત્યારે રસોડા ની ઉભો થાય. ભક્તિપ્રિય રસોડા પ્રિય વાળા માણસો ભક્તિપ્રિય માં આવી બેસી શકે ખરી? ના બેસે એવું નથી કે સમજાય શું કહેવા માંગુ છું. પૂજનમાં ગયા છે, કયું પૂજન છે તમને નોલેજ જ ન હોય. પૂજનમાંથી મારે પૂછીએ કે શેનું પૂજન હતું અંદર, તો કે પત્રિકામાં તો એક જ જોવું પડશે. 105 ના પૂજન હતો કે 500 પદ્માવતી પૂજન હશે, કાંઈ ખબર ન પડે કે કયું પૂજન હશે. પૂજનનો રાજ છે એમ કહેવા માંગુ છું. ડીશમાં શું જમવાનું તો બધી સમજણ પડે જ, પૂજન કયું થી ખબર નથી પડતી. પૂજનના કારણે જમન થી ખબર જ પાછી, જમનના કારણે પૂજન નથી એ ખબર હોવી જોઈએ પછી. અને આજકાલ તો બધા લોકો એટલા સ્માર્ટ છે કે જો એમને અહીંયા જમવા માટે હોલ માંગે તો કોઈ આપે નહીં, એક પૂજન રાખીને હોલ માંગો તો હોલ મળી જાય, હોલ સસ્તો પડે, એટલા માટે ખાસ પૂજન રાખે. આ સંસારીઓની વૃત્તિઓ છે આપણા બધા, એક બધાની આવી ગયો હોય. 5-10-15% આવા છે. આ બધો ભૂતકાળ રાગ છે, કઈ ફાયદો નથી. ભગવાન પ્રિય લાગે, ભક્તિ પ્રિય લાગે, ભાવ પ્રિય લાગે, પણ આપણા કપડા પ્રિય ન લાગે ત્યારે ભગવાન સુધી પહોંચાય. ભગવાનના રૂપ દર્શન કરનારા બી પૂજ્યલના દર્શન કરે છે. જ્યારે ભગવાનમાં ગુણ દર્શન જ્યારે થાય છે ત્યારે વ્યક્તિ અંદર ભીતરમાં જાય. ચલો રૂપ દર્શનથી ગુણ દર્શન સુધી પહોંચો સારું છે, પણ આપણે તો રૂપમાં જ અટક્યા છે. જે નથી પામવાનું એને પામીને બેઠા છે, એની પાછળ આપણી આડ કંપાળે ધંજાળ ચાલુ છે. બરાબર કહું છું? તમે એક ભગવાનનો ચડાવો લીધો હોય પ્રતિષ્ઠા કરવાનો, દિલથી બોલજો લીધો પણ તો મૂકજો સાહેબ, તમને અંદરથી શું શું તૈયારીઓ કરો અને શું તમને ભાવ આવે બોલો ને. હવે તમારે તૈયારી બોલો એટલે તમારે ખુશીથી જવાબ આપવાના, કે તૈયારી આવે તમારું તમારા માં ચડાવો લીધા પછી. હા ચડાવો લીધો, ચડાવો પછી જ ને, પછી તો આપણે બસ તૈયારી કરીએ. જો ઉદગલ આવ્યું તૈયારી કરી ને, પૂજા ની નોટ ને બધું વ્યવસ્થિત નવું હોય એવું આપણો ભાવ ટકાવવાનો. કમ સે કમ પેલા એ તો બોલું તું ને કે પેલા ભાવ આવે એટલે પછી તૈયારીઓ થાય. તો ભાવ માટે તૈયારી પછી ભાવ આવે છે. માની લીધું તમારી વાત, તમે સરસ હા માની લીધું, તમે તૈયારી સરસ, તમે સરસ કપડા પહેર્યા, ભગવાને સરસ તમે સજાવ્યા, દેરીઓ સજાવી, તમે સિમેન્ટ લગાવ્યો, તમને પ્રતિષ્ઠાનો શું ભાવ આવે હવે? ખબર હોય તો તમને ભાવ આવે ને. ખબર તમને શું ખબર બોલો ને, મજા આવે. ભણાયું છે એટલે ખબર છે કે પુણ્યમાં ત્યારે જ કરવા મળે, ઊભા રહેવા બી ત્યારે જ મળે છે. તો એનો લાભ લીધા પછી તો ભાવ પછી આવે છે. એવું જરૂરી નથી, અને હોઈ શકે બી ખરી, માના નથી.
બેલેન્સ નો જવાબ બોલે આવ્યો ચલો ને માની લીધું ભાવ આવ્યો. વધારે મહત્વ શેનું છે, તૈયારીઓનું કે ભાવનું? એવો વ્યક્તિ મને પ્રતિષ્ઠા રૂપે સાદા પૂજાના ઘોડા પહેરીને આવ્યો હતો, પ્રતિષ્ઠામાં સાદા પૂજાના ઘોડા મન કે ચડાવો દીધો, ત્યારથી એવો ભાવિત થઈ ગયો હતો કે ભગવાનની પ્રતિષ્ઠા કરી એવા એના એના જ સ્તવનો રસ્તો હતો. 300 પાનાની બુકમાં ખાલી મેં મારા ભગવાનના ગીતો લખ્યા, મારે બીજું કોઈ જગ્યાએ ગયો જ નથી. ગુજરાતમાં બજારમાં હું ગયો નથી આટો મારા, મને બસ ભગવાનની પ્રતિષ્ઠા કરવાની. કપડાથી શું મતલબ છે? મને ભગવાનની પ્રતિષ્ઠા કરવાની છે. આવો મારા કપડાથી ભગવાનની પ્રતિષ્ઠા નથી કરવાની, મારે મારા ભાવથી કરી છે. 300 આજે સવારે નવા મેં બનાવ્યા છે, ભગવાનના ખોડામાં અર્પણ કરીને હું પ્રતિષ્ઠા કરીશ. તમે ખોટા જેવું નથી કહેતો અને ઓલો મહાન હતો એવું ચોક્કસ કહેવા માંગુ છું. આ બધું અંદરથી સૂચવું અને એ ખોવાઈ જવું એ બહુ ઊંચી વસ્તુ છે. કાંઈ નથી સેવી મેવી કરીને આવેલો, કશું જ નહોતું, એ આમ જ આવ્યો હતો. આમ કે આખી રાત કાલે શું થયો હતો, ઊંઘ જ ન આવી. ઊંઘવા ગયો નું કેમ ખુશી હતી લાઈફમાં. મેં સપનું જોયું હતું કે નાનો હતો ત્યારે કે હું એક પ્રતિષ્ઠા કરાવીશ. મારી કોઈ શક્તિ નથી, મેં મારા મમ્મીને પ્રોમિસ કર્યું હું એક ભગવાનની પ્રતિષ્ઠા કરાવીશ. એ દિવસ મને આ મારા આંગણે આવ્યો છે. કોઈ મહેમાને પત્રિકાએ નથી મોકલી, બોલો એવો એવો વ્યવહારમાં પાછો જતો હતો. આવું કેમ? એ કે બધાને સોરી કહી દેશું, બધું મને અત્યારે પૂછવું જ નથી. બધી વસ્તુમાં ભગવાનને ભણવાનું પોતાના ભગવાનની પ્રતિષ્ઠા માટે ત્યારથી ચડાવી દીધો, ત્યારથી આવો ખોવાયેલો, કાંઈ તૈયારી નહીં, બસ મારે પોતાની જાતે લીધેલો ઉલ્લાસ થઈને પોતે પ્રતિષ્ઠા કરેલો ઉલ્લાસ. અને કોઈની સાથે ચર્ચા વિચારના જોવા કરવાનું કોઈને શું કર્યું, કાંઈ કશું જ નહીં. એ એટલા બધા ભાવથી એને કરાવી દીધો પ્રતિષ્ઠા. એટલે આ બધું અલગ અલગ એંગલવાળી વસ્તુ છે કે તમે પૂતગલ રાગમાં આવો છો કે તમે ભક્તિપ્રિય બનો છો, તમે ભૂતગલ રાગમાં છો કે આત્માના અનુરાગમાં છો. બધું તપાસવું પડે, ક્યાં આપણો આશય છે, શું આપણી અંદરની દૃષ્ટિકોણ છે અને કયા એંગલથી કઈ વસ્તુ ક્યાં કેવી રીતે ચાલે છે. ખોટા બધા નથી પણ વિચારનીય ચોક્કસ છે. ખ્યાલ આવ્યો? ચશ્માથી જોવું પડશે ને તો જ લખાશે, એ તમારો પર્યાય હું સમજુ છું. પણ તમને તો એવો પ્રોબ્લેમ છે કે આવી શરીર હશે તો જ મને ખાવ છું, તે ભૂતગલ રાગ છે. હા, શરીરની અંદર અનુકૂળતા ના રહે એટલે તમારે એવી કંઈ કાપા પ્રવૃત્તા હોય તમારે એવી પહેરવી પડે, એ ભૂતગલ રાગ નથી, એ તમારી વ્યવસ્થા છે. તો તમને આવી જ ફ્રેમ આવે તે તમારો શું છે, ભૂતગલ રાગ છે. એટલે ભૂતગલ રાગને તો સામે રાખીને જ ચાલવાનું છે કે કઈ રીતે ભૂતગલ રાગ થાય છે. અને ભૂતગલ પ્રત્યે રાગ થાય, ભૂતગલ પ્રત્યે દેશ થાય. વિરંગા મુદ્રીને સંખેશ્વર જવાનું રહે, તમારે ગાડી કરવાની હોય સમજે, ગાડી જોવી પડે પેલા કે કઈ ગાડી છે. માણસો દૂરનું જ બનાવતો હોય આપણે, ગાડીને ચેક કરવાની. આ બધો ભૂતગલ રાગ જ છે ને, માનો ને. તારે ખાલી 80 કિલોમીટર કેટલા 80 ને કેટલા થાય છે, 60 કિલોમીટર જવું છે. બે કલાકમાં લગભગ 1.5 કલાક કેટલું છે, 1 થી 1.5 કલાક. 1.5 કલાકના રન માટે બી તમે ભૂતગલને આટલું સરસ પહોંચશો હશે ભાઈ, તમે ત્યાં જઈને ભક્તિના ભાવમાં કારણ હોય તેમ અમને ના નથી. હા, અમે બી કહીએ દૂર સુધી ગાડીમાં જઈએ ભણાવવા માટે માસ્ટરને, દૂર સુધી તો ગાડીને ડ્રાઈવર સ્પેશિયલ હોય એમ ના નથી. ત્યાં 8-9 કલાક હોય જે થાકીને બહાર આવ્યા હોય ત્યારે શરીરને આરામની જરૂર હોય ત્યારે સીટ ગાડીને સૂઈ જવાનું, ડ્રાઈવર સુધી અમને પહોંચાડી દે અમારા ઘરની અંદર, અમને ત્યારે એક્સેપ્ટ છે. માનીએ તમે પણ ત્યારે ભૂતગલ રાગ નથી, ત્યારે વ્યવસ્થા છે. ટ્રેનમાં તો લાંબો દિન સુઈને પહોંચ્યો હોય હવે એને શેને સુવાનું જોઈએ, શરીર પંપાડે ને. સારી ભદ્રો અવતાર છે બાજુ શરીર તો, થોડી પણ મુસીબત સહન કરવાનું આવે તો કરી શકો છો. ધરમશાળામાં એકાદ ગાડું ઊંચું નીચું મોડું તો તમે તો જિંદગીભર માટે ધરમશાળા સામે ના જુઓ, જિંદગીભર પ્રતિજ્ઞા લો તમે તો ખત કહેવાય. હવે તો ભૂતગલ રાગ હતો, બીજું કાંઈ હતું નહીં. એટલે હું મારી સાથે તમને કોઈ લઈ જ ન જાઉં, કારણ કે મારી સાથે આવ્યા હોય તો કંઈ ગાતા એ તમને કંઈ ધૂળ વગર ના ગમે તેવું મળે. 3 દિવસની પુનાની શિબિર હતી, 3 દિવસની પુનાની શિબિરની અંદર અમે અને રૂમના અંદર કાતો પાછળનો ટાઈમ ન હોય, જે કાતો પાછળ ફેમા સુઈ જવાનું હોય અમારે. એટલે જો તમને અંદરથી દુઃખ થતું તમે ન બોલો તો એ બધું પછી મિથ્યા છે.
આર્ટિફિશિયલ મન નથી જોયું, મને જોયું તો નેચરલ જોયું. તમે જયારે સાધનાના માર્ગમાં નીકળ્યા, શાસનના કામ કરવા નીકળ્યા, ત્યારે અમારા ગુરુ તમને કહી દીધું હતું, ખાવાનું પીવાનું રહેવાનું સુવાનું આ ચાર વસ્તુની અંદર કોઈ પણ કોમ્પ્રોમાઇઝ માથાકૂટ નહીં કર, જે હોય તે ચલાવી દે, તો તમે નીકળી શકશો ને તો નીકળી શકશો. સર બીજા પરિવારના મેમ્બરો ને સ્ટેટસ માટે કરે સારું હોય, જો એ બધું તમારો પર્યાય સમજું છું. તમે એકલા હો ત્યારે તો આવું કરો, બીજા બધા માટે મજબૂરી તમારી સમજો, ચાલો તો કરો, ક્યાં ના પાડો તબિયત ને બગાડ, હું તમને કહેતો જ નથી કોઈ દિવસ, તો હું ક્યાં ના પાડું છું. પણ ત્યાં દ્વેષ તો નહીં કરતા, ના મળે તો દસની એલર્જી હું તમારી સમજું છું, તમને સારું ગાદલું મળું જેવું હું તમને સમજું છું, તો માનો કે ધર્મનું નવું ગાદલું જ નથી, તો દ્વેષ તો નહીં કરતા, એટલું તો તમે પાડજો બોલો. પેલા તો મનને મનાવવું પડશે, મનને મનાવવું એટલે ઓડારા જ, મનાવવું એટલે શું, આમ જ છે બોલ શું કરું, દેટ્સ ઇટ, પતી ગયું, તને અહીંયા જ મળશે બીજું નહીં મળે, અને સીધો જવાબ જ આપી દેવાનો. આપણે કઈ સેવન સ્ટાર હોટલમાં નથી જતા, આપણે ધર્મશાળામાં જઈએ છીએ, આવું જ માઇક મળશે ને આવું જ મળશે ને આમ જ મળશે ને આવી જ ગાડી ને આવી જ ખીટી હશે, આવું જ બાથરૂમ હશે ને આવા જ મચ્છરા હશે, ફિક્સ. એ જ ઉદગલ રાખ કે તમને એ સારું મળ્યું એટલે તમે હવે થોડું પણ ચલાવી લેવા માટે તૈયાર નથી. અમને સારું મળ્યું તો બી અમે નબળું પકડી શકીએ છીએ, કારણ કે એ ભૂગલ રાગ નહીં, એડજસ્ટ, આ બી મળે ને આ પણ મળે. ક્યારેક કોઈ સેવન સ્ટાર હોટલની અંદર પણ જઈને અમે લોકોએ મિટિંગો કરીને ક્લાસીસ કર્યા છે, તો ક્યારેક ગરમીમાંય તપ્યા છે, ક્યારેક ઉપાસની અંદર એટલા તો મહાત્મા તો દાદરા પર બેસીને ભણ્યા છે, ને ક્યારેક મજાની ગેલેરી શું રૂમો મળી જમણે ભણો વિંદાસ. સારું ભોગવાથી નબળામાં આવે ત્યારે બી એ તૈયારી હોવી જોઈએ. આજે 3 BHK માં રહો, આવતીકાલે 1 રૂમ કિચન થાય તો તમે ડિસ્ટર્બ ન હોવા જોઈએ. મોટા ઘરમાં રહ્યા તો નાના ઘરમાં કેમ ફાવે, અરે ક્યાંય ફાવ્યું તો અહીંયા ફાવ્યું. દ્વેષ નહીં ને રાગ નહીં, બધા એડજસ્ટ થઈ જવા. આ બધી વસ્તુઓ પૂતગલ રાગને કારણે આપણે મૂંઝાઈ જઈએ છીએ, અને પૂતગલ રાગને કારણે મૂંઝાઈ માટે પૂતગલનો આપણું આકર્ષણ ઘટતું નથી, અને ઘટતું નથી માટે પૂતગલો પ્રત્યે આપણે જે ભાવ ઓછો કરવો છે, આદર પ્રેમ ઓછો કરવો છે, આપણે કરી શકતા નથી. તો શબ્દ એ પૂતગલ છે. તો તમને મસ્ત રાગવાળા શબ્દો દેખાય, બોલવામાં જેની ભાષા તમને ગમે, જેનું બોલવાનું બહુ મીઠું મીઠું હોય, તમને કેટલો રાગ થાય, અને જેની ભાષા કડવી હોય, કઠણ હોય, સ્ટ્રોંગ હોય, તો એ ભાષા રાગે જ કારણ. કેટલાક કૂતરા ભસે તો આપણને ગમે, અને કેટલાક તીનું ભસે તો આપણે એમ થાય કે આ બંધ થાય તો સારું, બિચારો કૂતરો ભસે છે, દ્વેષ આપણને થાય. અહીંયા કલકત્તામાં વાડીભાઈ સાહેબ હતા, બહુ મજાના બોલે એટલે અમૃત મોઢાથી સાકર જોડે એવી મીઠાશ, ઈ કે ટ્રસ્ટી આ પાડે એવી પુણ્યા, એ સમજાઈશ. પુણ્ય હોય તો તમારું બોલેલું બધું જ સરસ લાગશે, અને પુણ્ય નહીં હોય તો તમારું સારું બોલેલું બી લગન લાગશે, તમને બોલતા નથી આવે, ત્યારે દ્વેષ ન થવો જોઈએ, આમાં રાગ ન થવો જોઈએ, બે વસ્તુમાં તમારી ઉભય કક્ષા બહુ સરસ રહી ગઈ, એમાં જરા પણ તમારી ગરબડી ન થવી, ઉભય કક્ષાઓ તમારી સરસ થઈ ગઈ. આજે એ પૂતગલ પ્રત્યેનો રાગ, સારા સારા શબ્દો, તમને હું પૂછું કોનો કોના શબ્દો બોલવાનું સરસ છે, તમે ફટાક કરતું બોલશો, આનો અવાજ બહુ સરસ છે, આના અવાજમાં આ બહુ સરસ છે, આના અવાજમાં આ બહુ સરસ છે, આ ગાય છે તેમાં આ બહુ સરસ ગાય છે, આનું ગાવાનું છે આ સરસ છે, બોલી શકીએ ને, કેમ ના બોલી શકીએ. અહીંયા આગળ ફાલ્ગુની ફાટક ગાવા માટે આવી ગઈ હોય તો તમને અંદરથી ઉત્સુકતા થાય જ કે ના, સાંભળે યાર ભાઈ આવે, સુસ્વરનો ઉદય થાય તો તમને મન ન થાય, મોરલા દેખાય તમને કે આ ટૌકો કરે તો સારું, આપણે સાંભળીએ ટૌકા નેચરલ, તો કેસિયામાં ટૌકો વાગે તો બહુ ફરક હોય, અને રિયલ મોરલા ટોકો આવે તો નેચરલ બહુ જુદો હોય, આખો કેકારો હોય આખો, તો સાંભળવાની મજા આવે આપણને, આ બધો છે તો પૂતગલ રાગ. એક દુનિયામાં રહેવાનું છે જ્યાં લોકો બોલે છે, એક પૂતગલ સાંભળવા છતાં ત્યાં રાગ અને દ્વેષ બે નથી કરવા, કોઈને બોલતા ન, કોઈની ભાષા બરાબર ન હોય તો એના પ્રત્યે દ્વેષ ન થવો જોઈએ, જેની બોલવાની ભાષા અને ગાવાની ભાષા સારી હોય એના પ્રત્યે રાગ ન થવો જોઈએ, આ બે જ વસ્તુ છે.
પણ ભૂતગલો રાગ આપણને પ્રેરે છે. મનગમતા વિષયો મળે, મનગમતી વાતો મળે, મનગમતા અવાજ મળે ત્યારે આપણે પ્રેરાઈએ છીએ. એક વાર સંગીતકાર સાથે બેઠા હતા, એક ભાઈ આવ્યા, મને કે તમારું આ ગીત ઓલું ગાજો ને, હું તો ગાતો જ નથી. કે ઓલા ભાઈને કોણ ગાય, એમને કહેજો એમના હું એમની એ બી પાછા બે હતા, હું એમની ફેન છું. ફેન એટલે તો પંખો થાય, ક્યાંથી અહીં આવ્યું હોય, હું તો ઇંગ્લિશમાં કન્ફ્યુઝ થયો પાછું. હું તો આડા એવા બધા ભેગા થયા, અજ્ઞાનીની દુનિયા છે, ગમે તેને ગમે તેનું સાંભળવું ગમે છે. ગીતના શબ્દો તું મને ભગવાન મને એક વરદાન આપી દે, હવે એ શબ્દ ભગવાન સાથે કનેક્ટ કરે. એમાં એ ગીત 14 રિધમમાં ગવાયું છે, એ 14 રિધમમાં એ પોતે માથા એમને પણ આ ગાવું જ મારે, આવું જ મને, આવું જ મને. હવે આ 14 પ્રકારના રિધમમાં ગવાયું એ મહત્વનું કે ભગવાન સાથે વરદાન મહત્વ. બહુ દિલથી વાત કરો, તમને ગાનારો સરસ આવે એ ગમ્યો છે કે તમને ભગવાન ગમે છે. જો તો ભૂલથી ભગવાન પ્રયો તો ક્યારે બેસુરો જ ગાનારા, હું જ ગાઈશ, ધ્યાન રાખજો, બેસુરો આવું જોઉં તમારી હાલત સુધારીશ. ચોખ્ખું બોલો કે અમને રાગ વાળું આવે તો જ ગમે છે, બોલો બિંદાસ. ઓય વાહ, સરસ થઈ જાય. સમાસરણમાં બી બાલકોંજ રાગમાં આપે છે, ખબર નથી ક્યાં કૃષ્ણ તમે બોલ. હવે હું માલકોસમાં દેશના ચાલુ કરું છું, જો મારા નાથની બધાઈ ગયું, મેં માલકોસમાં પ્રવચન આપ્યું છે, એ માલકોસ ચાલુ કરું છું અહીંયા આગળ. તમે હજી ઊંઘ્યા છો તો જોજો કેવા કોમળ થાવ તમે. હમણાં કહેશે તમારો માલકોસમાં ખરાબી હોય તો તમારો બોલ. નીચે નથી ઉતરી શકતા, ક્યાં જ તમે તમે પાલિતાર અને સંકેશ્વર એસી રૂમ ની દરવાજામાં આરામ કર્યો હોય અને પછી હું તમને લક્ષ્મણમાં જઈને જાઓ એક આરાધના કરો, ભગવાન મારી જીવંત છે. ત્યાં આગળ તમારે લાઇટરી જવું તો પેલી ટોયલેટ ઓલું શું કહેવાય એનું બેટરી લઈને જવું પડે, લાઇટર ન હોય અંદર ત્યારે તમારા હાવ ભાવ બધા ઉડી જાય અને કઈ વ્યવસ્થા નથી. આમ આ ન થવું જોઈએ, ત્યાં જ તમારી ખરી સાધના છે. જ્યાં જઈએ ત્યાં અમારી સગવડતા ઉભી કરશો, સહન તો નહીં જ કરીએ. સાધુપદ ની યોગ્ય અવસ્થા જ નહીં. આ મહાત્મા અમને અનુભવની વાત કરે, અનુભવ કેવા કે સિટીમાં આવી ત્યારે આવા ઉપાસરો મળે, ગામડામાં જતો ગામડાનો ઉપાસ મળે, ક્યારેક કિલોમીટર ખોટા પડે ત્યારે એની જોવાની મજા હોય. કેમ એક મહાત્માના કિલોમીટર 9 કિલોમીટર સાંજનો વિહાર હતો, 9 સમજી નીકળ્યા, 18 કિલોમીટર ચાલ્યા કઈ આવ્યું જ. રસ્તામાં એકાદ ભાઈ મળે પૂછ્યું કે સાહેબ 3 ઠાણા હતા મહાત્મા હતા કે સાહેબ અહીંયા આગળ ગામ ક્યાં છે? કીધું સાહેબ હજુ તો 11-12 કિલોમીટર દૂર છે, તમે ક્યાં અહીંયા આવી ગયા? 9:30 થઈ ગયા હતા, આ ઘેરા ચાલતા આ ઘેરા દીધી, રસ્તામાં કાંઈ જ ન દેખાય. હવે કરવું શું? પ્રતિકોણ બાકી કે વિહાર સાંજનો કર્યો હોય તો જ્યાં પહોંચે ત્યાં જઈને પ્રતિકોણ કરીને પછી ત્યાં સંથારો કરાય. આ તો આપણા સંયમ જીવની બધી મર્યાદાઓ છે. રસ્તામાં ચા વાળાનો બાકડો મળ્યો, બાકડા પર ચા પીવાનું કેવું આવડું, નાનો બસ સ્ટેન્ડ વાળું બાકડો, આવું નાનું બાકડા 3 હતા, એક આડો આમ પહેર્યો હતો, એક આમ અને એક આમ. ગુરુદેવ કે ચલો હવે બેસી જઈએ અહીંયા, બીજું શું. ફટાફટ થોડું સ્પીડમાં પ્રતિકોણ કરી લીધું 15-20 મિનિટમાં. મહાત્મા એટલે કંઈ સામાયિકનું તો હોય નહીં, અને થોડુંક આગ પણ ઘેરા દીધી લીધું, સ્પીડમાં કહી દીધું, સ્વાભાવિક સમજી શકાય છે. એ કે રાતના જે રીતે સૂઈ ગયા હતા ને સવારે એ જ રીતે ઉઠ્યા હતા, ત્યારે થતું કે આટલામાં કેમ સૂશું. કારણ કે એ રાત મિરેકલ હતી, અમારા બહુ આનંદ આવી થઈ ગઈ. ભગવાને જે કીધું હતું કે સાધુ નીકળે ઉપવન પણ આવે, શાસ્ત્રમાં ભણતા હતા દરરોજ કે ઉદ્યાનમાં ઉતર્યા, ઉદ્યાનમાં ઉતર્યા, ઉપવનમાં ઉતર્યા, ધરતે ફિક્સ ઉપાસના ફિક્સ તેરાસુર મળતા હતા. આજે ખબર પડી કે વિચરતા વિચરતા એવી જગ્યાએ પહોંચે કે જ્યાં સુવાનું હોય કે જ્યાં કાંઈ મળે નહીં, અને આજે 3 ખાટલા મળેલા છે. અને 3 જ મળ્યા પાછા, 3 મહાત્મા પાસે જ મળ્યા. કે ત્યારે અમને ગૌતમ સ્વામી યાદ આવ્યા કે જે મહાપુરુષના નામના સરને આજે પરંપરા ચાલી છે, એ મહાપુરુષની પુણ્યની લબ્ધિ કેવી કે 3 જ મળ્યું. આ એ લોકોનો આનંદ કે જે પૂછ્યું સવારે એક પૂછીને ઉઠ્યા, પ્રજન કર્યું, નાખ્યો યાર ચાલો કે લોકો આપણું જોઈએ. બસમાં જઈ રહ્યા છો એ કરો, હું તો અમારી હાલત થઈ ગઈ. હવે તમારે જે બધા ભાવું કેમ કે એસીમાં જાઓ, ટ્રેનમાં ચાલો એસીમાં જઈએ, બીજું શું. એક વાર એસીની ટિકિટ કઢાવી, બીજું તો કોઈ આશે નહોતું, સાદામાં જઈએ, મેં એસીમાં જવાનું. તથા 2 વાગ્યાનો સમય તો છે, એસી બંધ કરી નાખી છું, બારી તો ખુલે નહીં. એમાં
મને ખબર પડી ગઈ કે એસી બંધ થઈ લાગે છે, તો બધાને લાગતી હશે કદાચ મને ગરમી લાગતી હશે, એવું હોય શકે કદાચ. મારા જોઈ બીજો એકદમ બી આટા મારતો હતો, અમે બે સમ દુખ્યા ભેગી ભેગા થયા પાછા. એટલું સર તમે ગરમી લાગે છે કે મને લાગે જ ક્યારે, મને લાગે છે ક્યારે એસી ચાલતી નથી, શું કહ્યું છે. એટલે રાતના 2:30 વાગે ટ્રેનમાં અમે એસી વડે શોધવા નીકળ્યા. પૈસા ખર્ચે છે અમારી લાચારી, સાધનોને પરવશ, અને ગરમી લાગતી હતી એવી તમને પાકી વાત કરી. એસી હતો તમે સમજી શકો કે જ્યારે એસી બંધ થાય એટલે પંખા હું કરવાના કરી ગયું. એસી વડે ભાઈ કીધું કે બધું બરાબર છે ભાઈ, એસી બંધ કરી દીધું, પૈસા છે ને આપ્યા તમને, એસી ના તો આપ્યા જ. એ કે ઓલા ડોસીમાં જો ધ્રુજે છે કે જો એસી બહુ રાખી તો ઉડી જશે અહીંયા આગળ ડોસીમાં. અત્યારે એસીમાં શું થયું ને એમાં બોલો, એ આખી રાત અમારી ફેલ હતી. ઉંમર લાયક હતા, હવે અમે ક્યાં સીટ પર ચાલુ ટ્રેનમાં, હવે આપણે બધું રાતના 2:30 વાગે ક્યાં ધમાલ રહ્યા ઘરડાને, અમારા હાવભાવ ખલાસ થઈ ગયો. આર તો ધ્યાન ચાલુ થઈ ગયો, અઘરું છે ભૂતગલના રાગને પછાને. સેકન્ડ ક્લાસમાં હોય તો ઊભી રહે ત્યારે પવન નાખવા પડે, દુઃખ જ પડી ગયું ને બીજું શું. એટલે પરિસ્થિતિનો સ્વીકાર રમતા રમતા કરતા આવડવો જોઈએ, તો ફાયદા બાકી જાય. તો શબ્દ મનગમતા ને અણગમતા બે પ્રકારના શબ્દો છે. મનગમતામાં રાગ ન કરો ને અણગમતામાં દ્વેષ ન કરો. કદાચ કોઈને બોલવાનું સારું ન હોય તો તમે એને ચીડાવો નહીં, એવો અવાજ છે, અવાજ સરસ કર, તારું બોલવાનું બરાબર નથી, કેટલું વજનવાળું બોલે છે, અવાજ તીણો છે, અવાજ ખાટો છે, અવાજ ખારો છે, અવાજ કડવો છે, બોલવાની જરૂર નથી. નેચરલ દરેકની પોતાના સુસ્વર દુસ્વરનું ઉદય મળ્યું છે, પોતાના કર્મ છે, કોઈની ક્રિટિસાઇઝ નહીં. જરૂર નથી કે તમારા જેટલો સ્વેબસમ બધાનો કોઈ. હું ભણાવતો રહું, તમને કોઈને ભણાવતો છે મને એમ જ લાગશે આને આવડતું જ નથી, નાખું તમને એટલે હું તમને, મને એમ થાય કે આને હું કહું આમ કર આમ કર આમ કર, તમે તમારી રીતે 100% પ્યોર હો અને શ્યોર હો, પણ મને બી ઓછું જ લાગવાનું, કારણ કે મેં ભણાવ્યું એટલે મને એમ લાગે આમ ન જ ભણાવે, આમ જ હોવું જોઈએ. પણ જો હું તમને વેલ વિસર્તી કરતો હોઉં, તમને સારા માટે જો કરતો હોઉં તો ઠીક છે, પુનઃદય. બાકી ક્રિટિસાઇઝ જ કરતો હોઉં, તમને આવડતું જ નથી તમે, તો પછી નુકસાન છે. આ ભૂતગળ છે, જો જીભના પર આખો ખેલ છે ભૂતગળનો. તમારી જીભ કોઈની દુનિયા બનાવી શકે ને કોઈની દુનિયા ખલાસ કરી શકે, ભૂતગળની આટલી તાકાત છે. એટલે સુગર ફેક્ટરી જેવી જીભ બનાવીને જો તમે ચાલો તો ભૂતગળની દુનિયા જીતાઈ ગઈ, બાકી તમે હારી. ખ્યાલ આવી ગયો બરાબર? કબૂતરને પાણી પીવડાવવાનું, બધાએ વ્યવસ્થા કરવાની. ઘરમાં ઘરમાં ન થાય એનું પોતાનું હોય.